સિંગરપુરના મલ્ટીપર્પઝ આઇસોલેશન સેન્ટર પર 5 દિવસની સારવાર લઈ સાજા થયેલા 94 વર્ષના વૃદ્ધ માજીએ ડોક્ટરો અને આમ આદમી પાર્ટીના સેવકોનો આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે મને ઘરે નથી જવું, અહીં જ રાખો, અહીં ઘર જેવો જ માહોલ છે જે મને ગમે છે. આટલું સાંભળતા જ તમામની આંખો છલકાઈ ગઈ હતી. સુરત ઓલપાડના રહેવાસી જડીબેનના ઘરે પૌત્રો પરિવારના તમામ સભ્યો કોરોના સંક્રમણમાં સપડાતા હોમ ક્વોરન્ટાઇન કરી દેવાયા હતા. 94 વર્ષીય દાદી જડીબેનના પૌત્ર જીતેન્દ્રભાઈએ કહ્યું હતું કે અમે જામનગરના વતની છીએ, ખેતી કરી જીવન ગુજારતા આવ્યા છીએ. 30 વર્ષ પહેલા દાદાનું મૃત્યુ બાદ દાદીએ હિંમત ન હારીને સંઘર્ષ સાથે પરિવારનું પાલન પોષણ કર્યું છે. દાદીના 94 વર્ષના કરિયરમાં એ ક્યારેય બીમાર પડ્યા હોય એવું કહેવું મુશ્કેલ છે. જોકે હાલ તેમના પૌત્ર પરિવારના 5 સભ્યો કોરોના સંક્રમણમાં આવી જતા હોમ ક્વોરન્ટાઇન કરી દેવાયા હતા. ત્યારબાદ દાદીની તબિયત બગડી એટલે હું વડોદરાથી સુરત આવ્યો હતો. મિત્રોની સલાહ સૂચન સાથે દાદીને કતારગામ સિંગરપુરના મલ્ટીપર્પઝ આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરાયા હતા. 5 દિવસ પહેલા જ શરૂ થયેલા 25 બેડના સેન્ટરમાં દાદીએ પોતાની સારવાર કરતા ડોક્ટરો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સેવા ચાકરી જોઈને એટલા પ્રભાવિત થયા કે રજા મળી હોવાની જાણ થતાં જ ડોક્ટરોને કહી દીધું, હું કશે નહીં જાઉં, મને અહીં જ ગમે છે, તમારી સેવાનો વધુ લાભ લેવો છે. આ સાંભળી આખું આઇસોલેશન સેન્ટર ભાવુક બની ગયું હતું. દાદીના એક જ વાક્યથી તમામ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. 94 વર્ષીય દાદીના પૌત્ર જીતેન્દ્રભાઈએ કહ્યું હતું કે નવાઈની વાત એ છે કે રોજિંદા કસરત કરી સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખતા જડીબેન તેમના જીવનકાળ દરમિયાન બીમાર પડ્યા હોય તેવા કોઈ કિસ્સા યાદ નથી. હાલ દાદી સુરતના એક સંબંધીને ત્યાં રહે છે. બ્યુરો રિપોર્ટ, SI ન્યૂઝ સુરત.